नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? आज आप कक्षा बे विषय कल्लोल गुजराती में पाठ नंबर 10 काम करिए क्लक क्लक। हवे अहीं एक सरस मजानू गीत आप्युं छे। अहीं एक छोकरी छे, ए बाग में रमवा जाय छे दादी साथे, अने त्यां सरस मजानू गीत गाय छे। ए गीत अहीं आपणे एनुं गान करिए। પ્રશ્નો જોઈએ, તમને શું કરવું બહુ જ ગમે છે? તો તમને ગીતો ગાવા ગમતા હશે, તમને રમવું તો બહુ જ ગમતું હશે, રમકડાં રમવા ગમતા હશે, નાચવું ગમતું હશે, પાણીમાં રમવું ગમતું હશે, પાણીમાં છપછપિયા કરવા ગમતા હશે। તો અહીંયા તમને શું કરવાનું બહુ ગમે છે કહેવાનું છે। બીજો પ્રશ્ન છે, તમે રિસેસમાં શું શું કરો છો? એટલે કે તમે રિસેસમાં કઈ કઈ રમતો રમો છો, બીજું શું કરો છો? તો તમે રિસેસમાં નાસ્તો કરતા હશો, રમતા હશો, અડવા દાવ રમતા હશો, પછી છોડવાઓને પાણી પાતા હશો, મિત્રો સાથે રમતા હશો, આ બધા કામ કરતા હશો। ત્રીજો પ્રશ્ન છે, તમે રજાના દિવસે શું શું કરો છો? તો રજાના દિવસે આપણે શું કરીએ? તો રજાના દિવસે મમ્મીને ઘરકામમાં મદદ કરીએ, પછી આપણું ગૃહકાર્ય કરીએ, પછી પપ્પા સાથે બહાર ફરવા જઈએ, મિત્રો સાથે રમતો રમીએ, દાદા દાદી સાથે વાતો કરીએ, એ બધા કામ આપણે રજાના દિવસે કરતા હોઈશું। ત્યારબાદ અહીંયા એક પોસ્ટર આપ્યું છે, એમાં તમારા આ કામ કોણ કરે છે? જે કામ કરતું હોય એના ખાનામાં ખરાની નિશાની કરવાનું છે। આપેલ જગ્યામાં બીજા કામ પણ લખો, એટલે કે અહીંયા થોડા કામ આપેલ છે એની નીચે થોડી ખાલી જગ્યા પણ આપી છે, એમાં તમારે તમારી જાતે પણ કેટલાક કામ લખવાના છે। મેં અહીંયા કોષ્ટક ભરેલું છે, એ રીતે તમારે તમારું કોષ્ટક તમારી રીતે જાતે ભરવાનું છે કે તમારું આ કામ કોણ કરે છે એના નામના ખાનામાં ખરાની નિશાની કરવાની છે। કામ વાળ ઓળવવા, વાળ ઓળવવા તો કોણ કહે છે? મમ્મી, પપ્પા, દાદા, દાદી, હું પોતે કે બીજું કોઈ? તો અહીંયા મમ્મી કરતી હોય તો મમ્મીના ખાનામાં ખરાની નિશાની કરવાની, દાદી કરતા હોય તો દાદીના ખાનામાં ખરાની નિશાની કરવાની, અને તમે જાતે કરતા હોય
तो हूँ पोते ये खाना में खरा निशानी करवानी छे। तो अहीं मैं मम्मी ना खाना में खरा निशानी करेली छे। बीजू काम छे बूट मोजा पहेरवा। बूट मोजा पहेरवा तो घणी वार मम्मी पण करे, घणी वार पप्पा पण करे, ने घणी वार तमे जाते पण करता हशो। तो अहीं मैं बूट मोजा पहेरवा एमा पप्पाना खानामां खराणी निशानी करी छे। नहावुं नहावुं तो घणी वार तमने मम्मी पण नहावडावती छे, तमे जाते पण नहाता हशो। तो अहीं मैं मम्मीना खानामां खराणी निशानी करी छे। कपड़ा पहेरवा तो कपड़ा पहेरवा भैया मैं मम्मीना खानामां कर्युं छे, अने तमे जाते करता हो तो हूँ पोते एना खानामां खराणी निशानी करवानी। दफ्तर गोठवू तो दफ्तर गोठवू तो अहीं दफ्तर गोठवामां मैं पोते लख्युं छे, हूँ पोते એમાં મેં ખરાની નિશાની કરી છે। તમારે મમ્મી મદદ કરતી હોય તો મમ્મીના ખાનામાં કરવાનું, અને પપ્પા કરતા હોય તો પપ્પાના ખાનામાં કરવાનું। ત્યારબાદ છે લેસન કરવું। તો તમને લેસન કોણ કરાવે છે? મમ્મી કરાવે છે કે પપ્પા, કે તમે જાતે કરો છો? દાદા દાદી કરાવે છે કે કોણ કરાવે છે? તો અહીંયા મેં પપ્પાના ખાનામાં ખરાની નિશાની કરી છે। નાસ્તાનો ડબ્બો ભરવો તો અહીંયા મેં દાદીના ખાનામાં ખરાની નિશાની કરી છે। મોઢું ધોવું તો મમ્મીના ખાનામાં, જમવું તો હું પોતે, સવારે ઉઠવું એટલે કે તમે સવારે જ્યારે સૂઈને ઉઠો એટલે તમને કોણ ઉઠાડે છે? મમ્મી ઉઠાડે છે, પપ્પા ઉઠાડે છે, કે તમે જાતે ઉઠી જાઓ છો? તો અહીંયા હું પોતે એમાં ખરાની નિશાની કરી છે। માથામાં તેલ નાખવું તો મમ્મીના ખાનામાં ખરાની નિશાની કરી છે। પાણીની બોટલ ભરવી તો દાદીના ખાનામાં ખરાની નિશાની કરી છે। બ્રશ કરવું તો હું પોતે એ ખાનામાં ખરાની નિશાની કરી છે। આ તમે કોષ્ટક તમારી રીતે જાતે ભરવાનું છે। આ કોષ્ટકના આધારે અહીંયા સામે કેટલી ખાલી જગ્યાઓ આપી છે, એટલે કે આપણને જગ્યા આપી છે, જગ્યામાં તમારે તમારા પાંચ મિત્રોના તે કયા કામ જાતે કરે છે એ અહીંયા એ કામનું નામ અને તમારા મિત્રનું નામ લખવાનું છે। અહીંયા જો ઉદાહરણ લખ્યું છે, દિવ્યા દફતર ભરે છે અને જાતે જ જમે છે, તો કયા કયા કામ જાતે કરે છે તે અહીંયા લખવાનું છે। અહીંયા તમારે આ પણ તમારી જાતે જ ભરવાનું છે। ત્યારબાદ પાના નંબર 132 ઉપર કોષ્ટક આપેલું છે, અહીંયા પણ કેટલાક કામના નામ આપ્યા છે। આપણા ઘરમાં જુદા જુદા કામ જુદા જુદા લોકો કરે છે ને, જેમ કે રસોઈ બનાવી તો મમ્મી કરતી હશે, પછી કપડાને ઇસ્ત્રી કરવી તો મમ્મી કરતી હશે, કોઈ તો પપ્પા કરતા હશે, પાણી ભરવું, પછી આસન પાથરવા તો તમે પણ કરતા હશો, પછી વાસણ ધોવા તો દાદી કરતા હશે કે મમ્મી કરતા હશે, કે આપણી બહેન હોય તો બહેન કરતી હશે, પછી આપણે ઘરમાં ફૂલ છોડ હોય તો એને પાણી પીવડાવવું દાદા કરે, દાદી કરે। તમારું લેસન પણ કરાવે તમે જાતે કરો, કે તમારા દાદા દાદી પણ કરાવતા હશે ઘરમાં, કચરા વાળવા, પોતા કરવા, ચા બનાવવી, કપડાની ઘડી વાળવી, વાસણ સાફ કરવા, ઘરની સફાઈ કરવી, બહાર બજારમાંથી વસ્તુ ખરીદી કરવી, શાક લાવવું, રૂમાલ ધોવો, પછી રસોઈ બનાવવી, અનાજ વીણવું, પુસ્તકો ગોઠવવા, તો આ બધા આપણા ઘરના જુદા જુદા કામ જુદા જુદા લોકો કરતા હશે। તો તમારા ઘરમાં કામ કોણ કરે છે એ કોષ્ટકમાં આપણે લખવાનું છે। અહીંયા કોષ્ટકમાં કામના નામ આપ્યા છે અને બાજુમાં ખાના આપ્યા છે, હું, મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન અને કામવાળા। એટલે ઘણાના ઘરમાં મમ્મી કરતા હોય, ઘણાના ઘરમાં દાદા દાદી કરતા હોય, ઘણાના ઘરમાં અમુક કામ બહેન કરતી હોય અને કામવાળા પણ કરતા હોય છે। તો આ રીતે આપણે અહીંયા કોષ્ટક ભરવાનું છે। એમાં પહેલું કામ છે બાગમાં પાણી પાવવું। અહીંયા મેં દાદાના ખાનામાં ખરાની નિશાની કરી છે। આ કોષ્ટક પણ તમારે તમારી જાતે જ ભરવાનું છે। તમારા ઘરમાં જે કામ જે માણસ કરે છે એ ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું। ઘરની સફાઈ કરવી તો મમ્મી કરતી હોય તો મમ્મીના ખાનામાં કરવાનું, અને કામવાળા કરતા હોય તો કામવાળા ખાનામાં કરવાનું। વાસણ સાફ કરવા તો બહેન, ચા બનાવવી દાદી, કપડાની ઘડી કરવી તો દાદી, રમકડા ગોઠવવા તો હું,
પોતું કરવું તો મમ્મી શાક લેવા જવું તો મમ્મી રૂમાલ ધોવો તો મમ્મી ઇસ્ત્રી કરવી તો પપ્પાના ખાનામાં ખરાની નિશાની કરી છે રસોઈ બનાવવી તો મમ્મી દાદા દાદી કરતા હોય તો દાદીના ખાનામાં ખરાની નિશાની કરવાની અનાજ વીણવું તો દાદી પાણી ભરવું તો દાદી પુસ્તકો ગોઠવવા તો પપ્પા ને રમવા જવું તો હું અહીંયા બીજ કોષ્ટક ભર્યું છે એના સિવાય પણ બીજા કામના નામ તમે લખીને તમારી જાતે આ કોષ્ટક ભરવા પ્રયત્ન કરવાનો જો કંઈ ખબર ના પડે તો મમ્મી કે પપ્પાની મદદ લેવાની અહીંયા આ પ્રશ્નો પર આપણે જે કોષ્ટક ભર્યું એના આધારે અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે તમારા ઘરમાં મમ્મી કયા કયા કામ કરે છે તો અહીંયા તમારે પ્રશ્નો જવાબ આપવાના છે તો ઘરમાં મમ્મી કયા કયા કામ કરે છે તો ઘરમાં મમ્મી રસોઈ બનાવતી હોય તમને તૈયાર કરે પછી વાસણ ધોવે કચરા વાળે પોતા કરે પછી કપડાં ધોવે એ બધા કામ ઘરમાં મમ્મી કરતી હોય છે ચા બનાવે દાદા દાદીને ચા આપે એ બધા કામ મમ્મી કરે તમારા ઘરમાં તમારી મમ્મી કયા કયા કામ કરે છે તે અહીંયા તમારે લખવાના છે ઘરમાં પપ્પા કયા કયા કામો કરે છે તો ઘરમાં પપ્પા કયા કયા કામો કરે છે તમને ગૃહકાર્ય લખાવો તમને પપ્પા મદદ કરતા હશે તમને રમાડવા તો પપ્પા રમાડતા હશે પપ્પાને રજા હોય દિવસ તમને રમાડે છે ને પછી તમારું કોઈ હોમવર્ક હોય પછી તમને કંઈ ખબર ના પડે તમે પપ્પાને પૂછો છો ને પપ્પા ભણાવતા પણ હશે પછી પુસ્તકો ગોઠવવા પછી ફૂલ છોડને પાણી પીવડાવવું એ બધું કામ પણ પપ્પા કરતા હશે ત્યારબાદ છે તમે ઘરના કયા કયા કામ કરો છો એટલે કે તમે જાતે કયા કયા ઘરના કામ કરો છો તમે પણ કરતા હશો ને કામ તો તમે તમારા પુસ્તકો ગોઠવતા હશો તમારું ગૃહકાર્ય કરતા હશો પછી તમારા ઘરના બધાના જ્યારે જમવા બેસે ત્યારે આસન પાથરતા હશો પછી તમારા રમકડા ગોઠવતા હશો તમારા કપડાં જાતે પહેરતા હશો પછી મમ્મીને રસોઈમાં મદદ પણ કરતા હશો જેમ કે શાક ધોવા માટે મદદ કરો છો ને ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તમને કયા કયા કામ કરવા ગમે છે તમને ઘરના કયા કયા કામ કરવા ગમે તો ઘણા બાળકોને ફૂલ છોડને પાણી પીવડાવવું ગમે મમ્મીને મદદ કરવી ગમે વાસણ ગોઠવવા ગમે પછી પોતાનું કામ પણ ઘણા બાળકો જાતે કરે છે ને પોતાના કપડાં જાતે પહેરવા પછી પોતાનું દફતર જાતે ભરવું પોતાનું આસન પણ જાતે વાળવું અને પોતાનું કામ પોતે જાતે જ કરવું જોઈએ જાતે કરવું જોઈએ ને ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે તમને કયા કયા કામ કરવા ગમતા નથી કે તમને કયા કયા કામ કરવા નથી ગમતા તો વાસણ લૂંચવા કોઈને પોતું કરવું ના ગમે કોઈને કપડાં ધોવા ના ગમે ગમે છે ને ભાઈ એવું બધું કરવું તમને નહીં ગમતું હોય તો એ આપણે એ લખવાનું તમે તમારી જાતે પણ તમને જે કામ ન ગમતું હોય એ પણ અહીંયા કહી શકો છો છઠ્ઠો પ્રશ્ન છે તમે પડોશીના કામ કરો છો કયા કયા જો તમે પડોશીના કામ કરતા હોય તો હા અને કયા કયા કામ કરો છો તો વસ્તુ આપવા જવું વસ્તુ લેવા જવી પછી એમને કંઈ કામમાં મદદ હોય તો એ કરવું એ પણ તમે કરતા હશો હવે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે તમારે પોતું કરવાનું અને ત્યારબાદ કહેવાનું કે પોતું કરવા માટે તમે શું શું કર્યું એટલે કે પોતું કરવા માટે તમે પહેલાં શું કર્યું પોતું કરવા માટે પહેલાં શું કરવું પડે ભાઈ પહેલાં કચરો વાળવો પડે ને ઘરમાંથી કચરો વાળીને એને કચરાપેટીમાં નાખવો જોઈએ ત્યારબાદ પોતું કરવા માટે શાની જરૂર પડે તો ડોલની જરૂર પડે પોતાની જરૂર પડે પછી પાણીની જરૂર પડે તો શું કરવું પડે પહેલાં ડોલ લેવી પડે એમાં પાણી ભરવું પડે પછી પોતું લેવું પડે પોતાને પાણી ભરેલી ડોલમાં એને બોળવું પડે અને પછી એને નીચોવું પડે વધારાનું પાણી નીચવીને કાઢી નાખવું પડે અને પછી જ્યાં પણ લૂંછવાનું હોય
ત્યાં પોતું મૂકીને લૂછવું પડે. તો આ રીતે પોતું કરવાનું હોય. ત્યારબાદ રૂમાલ ધોવા માટે શું શું કરવું પડે? તો રૂમાલ ધોવા માટે પહેલાં જે ગંદો રૂમાલ હોય એ રૂમાલ લેવો જોઈએ. પછી ડોલમાં પાણી કાઢવું પડે. પછી રૂમાલને પાણીમાં પલાળવું પડે. ત્યારબાદ સાબુ હોય તો પહેલાં એને સાબુ લગાવવું પડે. સાબુ લગાવ્યા બાદ એને મસળવું પડે. મસળીને પછી એમાં બ્રશ કરવું પડે. બ્રશ કર્યા પછી એને પાણીમાં નીચવવો પડે. નીચવી અને પછી ચોખ્ખા પાણીમાં ફરીથી નીચવવો પડે અને પછી એને સૂકવવો પડે. તો આ રીતે આપણે રૂમાલ તો પછી શાક લેવા જવા માટે શું કરવું પડે? તો શાક લેવા જવા માટે આપણે પૈસાની અને થેલીની જરૂર પડે. શાક લેવા માટે પૈસાની થેલી લેવી જોઈએ. થેલી લઈ અને પછી આપણે બજાર જવું પડે. બજાર જઈ અને આપણે શાક ભાજી વેચતા હોય એમની જોડે જવું જોઈએ. આપણે જે શાક લેવું હોય એ શાક લઈ અને એને તોલાવવું પડે. તોલાવ્યા બાદ એને એના પૈસા ચૂકવવા પડે અને પછી આપણે થેલીમાં નાખવું પડે. થેલીમાં નાખી અને ઘરે લાવવું પડે. ત્યારબાદ દફતર ભરવા માટે આપણે શું શું કરવું પડે? દફતર ભરવા માટે પહેલાં આપણા દફતર અને પુસ્તકોની જરૂર પડે ને. આપણે જે પણ વસ્તુ દફતરમાં મૂકવાની હોય એ પહેલાં એકઠી કરવી પડે. એકઠી કર્યા બાદ આપણું દફતરને પહેલાં સાફ કરવું પડે. સાફ કરી અને પછી આપણે દફતર ગોઠવવું પડે. દફતર ગોઠવવા માટે આપણે સૌથી નીચે શું મૂકીએ અને પછી કઈ કઈ વસ્તુ મૂકીએ એમ આપણે વસ્તુ મૂકવી પડે. આ રીતે આપણે આ બધા કામ કરવા પડે. અહીંયા પાના નંબર 133 ઉપર એક ફકરો આપ્યો છે, ચકલીની સવાર. વાંચો અને લખો. ચકલીની સવાર. સવાર પડી, ચક ચક ચકલી જાગી. તેણે ગીત ગાયું, ચી ચી ચી. બાજુની ડાળેથી ચમ ચમ ચકલીએ બૂમ પાડી, ગુડ મોર્નિંગ ચક ચક. ચક ચક કહે, વેરી ગુડ મોર્નિંગ. ચમચમ કહે, શું કરીશ આજે? ચક ચક કહે, બસ મજા મજા. આજે નિશાળમાં જઈને બાળકો સાથે વાતો કરીશ ને ગીતો ગાઈશ, ચી ચી ચી. ચમચમ કહે, તો હું પણ આવીશ. આ ફકરો તમારે પાના નંબર 134 ઉપર જે જગ્યા આપી છે એમાં લખવાનો છે. એમાં આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું સવાર પડી. ત્યારબાદ બીજી લાઇનમાં લખીશું ચક ચક ચકલી જાગી. ત્રીજી લાઇનમાં લખીશું તેણે ગીત ગાયું, ચી ચી ચી. ચોથી લાઇનમાં લખીશું બાજુની ડાળીએથી ચમચમ ચકલીએ બૂમ પાડી. પાંચમી લાઇનમાં લખીશું ગુડ મોર્નિંગ ચક ચક. છઠ્ઠી લાઇનમાં લખીશું ચક ચક કહે, વેરી ગુડ મોર્નિંગ. ત્યારબાદની લાઇનમાં લખીશું ચમચમ શું કરીશ આજે. ત્યારબાદની લાઇનમાં લખવાનું ચક ચક કહે, બસ મજા મજા. ત્યારબાદની લાઇનમાં લખવાનું આજે નિશાળમાં જઈશ ને બાળકો સાથે વાતો કરીશ. ત્યારબાદ લખવાનું ને ગીતો ગાઈશ, ચી ચી ચી. ત્યારબાદની લાઇનમાં લખવાનું ચમચમ કહે, તો હું પણ આવીશ. આ રીતે આપણે આ ફકરાનું લેખન પાછળ પાના નંબર 134 ઉપર કરવાનું છે.